विद्यार्थी मित्रों, हूँ अशोक सर। यूट्यूब चैनल पासवर्ड एज्युकेशन में तमारू हार्दिक स्वागत छे। गया लेक्चर में आपने चतुर्थक विचलन और चतुर्थक विचलनांक, परंतु एमा आपने अवर्गीकृत ना दाखला भण्या था, परंतु आजना लेक्चर में आपने सतत प्रकार नु आवृत्ति वितरण होय तो चतुर्थक विचलन और चतुर्थक विचलनांक केवी रीते शोधी शकाय। मानो के एना सूत्र तो आपड़ा कॉमन छे जे छे, परंतु तमने एक रकम आपवामां आवे कोई रकम आपेली छे। तो मित्रों, आपणे ज्यां सुधी समझी गया छे त्यां सुधी स्थानीय माप जे छे चतुर्थक, शतांशक, दशांशक, मध्यस्थ, ए रकममां तमारे एने चढ़ता क्रममां गोठववा पड़े। तो पहेलू काम, एने चढ़ता क्रममां केवी रीते गोठवी शकाय? एक्साय अने एफआय, तो एक्साय सौथी नानुं कोण छे? तो के बे, एनी साथे बे लई लो। पछी कोण नानुं छे? तो के चार, એની સાથે સાત લઈ લો। પછી કોણ મોટું છે? તો કે આઠ, એની સાથે નવ લઈ લો। પછી તો કે અગિયાર, એની સાથે દસ લઈ લો। પછી પંદર, એમાં પણ પંદર છે, અને લાસ્ટ આવે અઢાર, એની સામે બાર લઈ લો। તો આ ચડતા ક્રમમાં થઈ ગયા, આ નહીં, આને ચડતા ક્રમમાં ગોઠવો। આની સામે જે આવતું હોય તો એ તમારે લેવાનું જ છે, બે ચાર આઠ અગિયાર પંદર ને અઢાર, તો આ ચડતા ક્રમમાં થઈ ગયા। હવે આમાં જરૂર પડે ફક્ત ને ફક્ત સી અપાયની, બે એમાં સાત ઉમેરો નવ, એમાં નવ ઉમેરો અઢાર, એમાં દસ ઉમેરો અઠ્યાવી, અઠ્યાવી ને એમાં દસ ઉમેરીએ તો આડત્રી, આડત્રી માં પાંચ ઉમેરો તેતાલી, તેતાલી ને બે પિસ્તાલીસ ને બીજા દસ ઉમેરો એટલે પંચાવન, આનો સરવાળો પંચાવન થવો જોઈએ। સાત સોળ અઢાર પચીસ ચાર પાંચ રેડી, તો આપણો અહીંયા સીએફઆઈ પણ સાચો આના જેટલું થતો। તો આટલું તો તમને આવડતું હતું, યાદ કરો હવે ચતુર્થક વિચલન ની અંદર શું આવે? તો ક્યુ વન અને ક્યુ થ્રી આવે। તો ક્યુ વન શોધવો હોય તો એન પ્લસ વન અપોન ફોર થાય એવું સૂત્ર, અહીં કૌંસમાં વન આવે પણ એક ન મૂકે તો ચાર, તો એન કેટલા? તો કે પંચાવન પ્લસ એક ભાગ્યા ચાર, પંચાવન ને એક છપ્પન, છપ્પન ને ચાર વડે ભાગીએ તો જવાબ આવે ચૌદ। સીએફઆઈ માં જોતા, સીએફઆઈ માં જુઓ ચૌદ કેમ આવે? આમાં આવે હા, તો આપણો જવાબ આવ્યો આઠ। એક્સાઈ ની અંદર હોય જવાબ લેવાય, ક્યુ વન આપણો આઠ જવાબ આવે। મિત્રો, આ ભણી ગયા છીએ એટલે બહુ ડિટેલ જવાની જરૂર નથી, તમને ખ્યાલ આવે છે। હવે ક્યુ થ્રી, ક્યુ ટુ હોય તો ટુ આવે, ક્યુ થ્રી હોય તો થ્રી આવે, તો ત્રણ ના ત્રણ, એન બરાબર કેટલા? તો કે એન બરાબર પંચાવન છે, પ્લસ એક ભાગ્યા ચાર, ચાર કેમ? તો કે ચતુર્થક ચાર ભાગ પડે છે, ત્રણ ના ત્રણ પંચાવન પ્લસ એક છપ્પન, છપ્પન ભાગ્યા ચાર એટલે ચૌદ, સીએફઆઈ માં જોતા બેતાલીસ કેમાં આવે? તો કે આમાં આવે, પંદર જવાબ આવે। ક્યુ થ્રી બરાબર પંદર। મિત્રો, ફરીથી ધ્યાનથી સાંભળજો, કોઈ ઉતાવળ નથી। રકમ તમને જો ચડતા ક્રમમાં ન આપેલી હોય એક્સાઈ માં જોવાનું, તો એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવા જોઈએ એક્સાઈ ને, સાથે સાથે એફઆઈ ને લેતું જવાનું। માનો કે અઢાર આવે એની સાથે બાર લઈ જવાના, ચાર આવે એની સાથે સાત લઈ જવાના, ક્રમ જાળવી રાખવાનો, એનું સીએફઆઈ શોધો। ચતુર્થક વિચરણ એટલે કે ક્યુ ડી શોધવું છે, એક્સાઈ અને એફઆઈ હોય
તો એને સતત કહેવાય, અને ખાલી એક ક્ષય હોય તો એને અવર્ગીકૃત કહેવાય. મેં તો થોડી ભૂલ થાય છે, સતત નહીં, આ અસતત છે. હેને અવર્ગીકૃત હોય તો ખાલી એક ક્ષય આવે, અસતત હોય તો એક્સઆઈ અને એફઆઈ આવે, અને સતત હોય તો વર્ગ અને એફઆઈ આવે. ખ્યાલ આવી ગયો? તો આ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું, સતત નહીં હો, અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો એને આ રીતે ગોઠવી દેવાના, સીએફઆઈ શોધી લો, ક્યુ વન ને ક્યુ થ્રી મળી ગયા આપણને, જે આપણને આવડે છે. એમાં વિસ્તૃત પણ આપણે શીખી ગયા છીએ કે ચૌદ છે તો અમે ચૌદ પોઈન્ટ આવે તો પ્રોપર શું રકમ છે, બધું જ ચતુર્થક વિચલન અત્યારે શીખી રહ્યા છીએ. એ પહેલા ચતુર્થકો વખતે આપણે બધી માહિતી મેળવી લીધી. હવે ચતુર્થક વિચલનનું સૂત્ર શું? ક્યુડી. અહીંયા માનો કે કોઈ ગુણની વાત થઈ હોય તો એ પાછળ ગુણ એવું લખવું પડે, કોઈ ફૂલની વાત થઈ હોય, અકસ્માતની વાત થઈ હોય તો તમારે અહીંયા અકસ્માત લખવું પડે. ચતુર્થક વિચલનનું સૂત્ર છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ટુ. ચલો ક્યુ થ્રી કેટલા છે તો કે આ રહ્યા કેટલા, પંદર. ક્યુ વન કેટલા છે તો કે આ રહ્યા આઠ, તો અહીંયા મૂકી દો આઠ, બે વડે ભાગો, પંદર માંથી આઠ બાદ કરો સાત, એને બે વડે ભાગો, ત્રણ પોઈન્ટ પાંચ ક્યુ ડી જવાબ મળે. અહીંયા જે હોય લખવું પડે, ફૂલ હોય તો ફૂલ, અકસ્માત હોય અકસ્માત, ગુણ હોય તો ગુણ, ચતુર્થક વિચલનમાં લખવું પડે. ક્યુ ડી એટલે શું? તો કે ચતુર્થક વિચલન. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે ચતુર્થક વિચલન એને કહેવાય સી ક્યુ ડી. ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ક્યુ થ્રી પ્લસ ક્યુ વન, ઉપર માઇનસ આવશે નીચે પ્લસ આવશે. તો અહીંયા ક્યુ થ્રી કેટલા છે તો કે આપણે લખેલા હતા પંદર માઇનસ આઠ, પંદર પ્લસ આઠ, પંદર માંથી આઠ બાદ કરો સાત, પંદર માં આઠ ઉમેરો ત્રેવીસ. તો અહીંયા સાત ભાગ્યા ત્રેવીસ તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર થશે. આમાં એકમ લખાતો નથી, આમાં એકમ લખાય છે. હજુ પણ મિત્રો વારંવાર બોલું છું, ચતુર્થક વિચલન એ નિરપેક્ષ માપ છે, નિરપેક્ષમાં એકમ હોય છે. ચતુર્થક વિચલનાંક સીક્યુડી એ સાપેક્ષ માપ છે, એમાં પાછળ એકમ હોતો નથી. હવે બુક ની અંદર કોઈ પણ દાખલો તમને આપે, ઉદાહરણ છ છે, ચાર પોઈન્ટ બે માં બીજો દાખલો છે, ડી માં નવમો દાખલો છે. હવે ડી માં નવમો છે એમાં આ રીતે આડાવર આપેલા છે, જે બોક્સ દેખાય છે તમને, આવું કઈક તમને અંદર આડું અવડું આપેલું છે, તો તમારે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. પછી તમારે ક્યુ વન ક્યુ થ્રી ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક જે કહે એ. માનો કે આપણે કીધું હોય કે ચતુર્થક વિચલનાંક શોધો તો આની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ શીખ્યું નહીં. અથવા તમે એમ કે સાપેક્ષ ચતુર્થક વિચલન શોધો તો સાપેક્ષ ચતુર્થક વિચલન એટલે આ સીક્યુડી, નિરપેક્ષ કે તો ક્યુડી. તો મિત્રો તમને ચતુર્થક વિચલનનો દાખલો અવર્ગીકૃત હોય અથવા તો અસતત હોય કોઈ પણ તમને પૂછે તો હવે તમને આવડે આવડે ને આવડે જ. તો તમારે હોમવર્કની અંદર આ દાખલો તો ગણવાનો, સાથે સાથે આ જે દાખલાઓ છે બુકમાં કદાચ બીજા તમને મળે તો એ દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવાની, લખવાના, તૈયાર કરવાના. અને સાથે સાથે મિત્રો કોમેન્ટની અંદર મને જવાબ આપો કે ચતુર્થક વિચલનને બીજા કયા શબ્દોમાં, ક્યુડી નહીં, ક્યુડી તો ખ્યાલ છે એ નહીં, આપણે આગળના લેક્ચરમાં થિયરીમાં સમજાવેલું હતું કે ચતુર્થક વિચલનને બીજા કયા શબ્દોમાં ઓળખવામાં આવે છે, બીજા કયા શબ્દો વડે દર્શાવવામાં આવે છે. ક્યુડી નહીં, ક્યુડી તો છે જ, ક્યુડી સિક્યુડી નહીં, નિરપેક્ષ ચતુર્થક પણ નહીં. ચતુર્થક વિચલનને બીજા શબ્દોમાં કેના વડે ઓળખવામાં આવે છે એ તમારે કોમેન્ટની અંદર જવાબ આપવાનો રહેશે. મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો,
તમારા મિત્રોને શેર કરો અને આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન છે એને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરશો તો મારા વિડીયો હું તમારા સુધી પહોંચાડી શકીશ. તો મિત્રો ખાસ બધાને વિનંતી કે આટલું તૈયાર કરો. આવતા લેક્ચરમાં આપણે અસતત છે તો આપણે સતતનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો આવતા લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણ હોય તો એમાં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન કેવી રીતે મળે એનો આપણે અભ્યાસ કરીશું. આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.